गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण त्रण विषय गणित प्रकरण त्रण आपो अने लो एमां भाग एक नी अंदर आपणे सरवाळा अने बादबाकी शीखी गया, जे बे अंकोना हता। हवे आपणे जोईशुं त्रण अंकोनी बे संख्याओना सरवाळा वधी वगरना। એટલે અહીંયા શું થશે, બે સંખ્યાઓના સરવાળા પણ કેટલા અંકોના, ત્રણ અંકોના, એટલે કે એકમ, દશક અને સો। બંને સંખ્યાઓના એકમો ત્રણ અંકના હશે તો એનો આપણે હવે સરવાળો કરીશું। તો અહીંયા એકમના સ્થાનની અંદર ચાર અને અહીંયા ત્રણનો સરવાળો કરીએ તો કેટલા થશે, સાત। તો અહીંયા આપણે સાત લખીશું। દશકના સ્થાનની અંદર જુઓ, ત્રણ છે, ત્રણની અંદર છ ઉમેરો તો કેટલા થશે, નવ। અને બેની અંદર પાંચ ઉમેરો તો કેટલા થશે, સાત। તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 797। હવે ત્રણ અંકોની બે સંખ્યાઓના સરવાળા કેવા, વધીવાળા। આ શું હતા, વધી વગરના। તો હવે વધીવાળા જોઈએ તો એમાં એકમના અંકોની વધીવાળા અને દશકના અંકોની વધીવાળા। તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું એકમના અંકોની વધી। તો અહીંયા એકમના સ્થાને જે ચાર અને સાતનો સરવાળો કરો તો કેટલા મળશે, તો ચાર અને સાતનો સરવાળો કરતા આપણને અગિયાર મળે, તો અગિયારનો એકડો વધી ક્યાં જશે, બાજુના અંક ઉપર। તો ત્રણ ને બે પાંચ, પાંચની અંદર આ વધી એક ઉમેરો તો કેટલા થશે, છ। અને પાંચની અંદર ત્રણ ઉમેરો તો કેટલા થશે, આઠ। તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 861। તો અહીંયા એકમના સ્થાનોની જે વધી હતી એ બાજુના અંક ઉપર જશે। હવે દશકના અંકોની વધી વાળો જોઈએ તો અહીંયા જુઓ, બેની અંદર ચાર ઉમેરો તો કેટલા થશે, છ। છની અંદર નવ ઉમેરો તો કેટલા થશે, પંદર। તો પંદરનો પાંચડો વધી એ દસોના સ્થાને જે અંક હશે એના ઉપર જશે, અથવા બાજુના અંક ઉપર વધી મૂકીશું। તો પાંચની અંદર ત્રણ ઉમેરો તો આઠ, આઠની અંદર એક ઉમેરો તો કેટલા થશે, નવ। તો આનો આપણને જવાબ શું મળ્યો, 956। હવે જોઈએ સરવાળા કરો, તો આપણે સરવાળા આ રીતે કરીશું। તો અહીંયા જુઓ, ત્રણની અંદર આઠ ઉમેરો તો કેટલા થશે, આઠ ને ત્રણ અગિયાર, અગિયારનો એકડો વધી બાજુના અંક ઉપર જશે। છ ને ચાર દસ, દસની અંદર વધી એક ઉમેરો તો અગિયાર, અગિયારનો એકડો વધી ગયા જશે બાજુના અંક ઉપર। છ ને એક સાત, સાતની અંદર વધી એક ઉમેરો કેટલા થશે, આઠ। તો આપણને જવાબ શું મળ્યો, 811। હવે બીજો જોઈએ સરવાળો, શૂન્યની અંદર સાત ઉમેરો તો સાત, છની અંદર સાત ઉમેરો તો તેર, તેરનો તગડો વધી બાજુના અંક ઉપર। તો પાંચ ને એક છ, છ ને એક સાત। હવે જોઈએ ચારની અંદર એક ઉમેરો કેટલા થશે, પાંચ, બેની અંદર ત્રણ ઉમેરો તો પાંચ, અને સાતની અંદર બે ઉમેરો તો કેટલા થશે, નવ। તો આપણને અહીંયા જવાબ શું મળ્યો, 955। એવી જ રીતે હવે ફરી ચોથા નંબરનો સરવાળો કરીએ તો કે એકની અંદર નવ ઉમેરો તો દસ, દસની શૂન્ય વધી બાજુના અંક ઉપર જશે। ચાર ને એક પાંચ, પાંચની અંદર શૂન્ય ઉમેરો તો પાંચ, એમના એમ રહેશે। પાંચની અંદર ચાર ઉમેરો તો કેટલા થશે, નવ। તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 950। હવે જોઈએ ચારની અંદર સાત ઉમેરો તો કેટલા થશે, અગિયાર, તો અગિયારનો એકમનો અંક એટલે એક અહીંયા નીચે મૂકીશું અને દશકના સ્થાને જે એક હશે એ વધી તરીકે બાજુના અંક ઉપર મૂકીશું। પાંચ ને બે સાત, સાતની અંદર વધી એક ઉમેરો તો કેટલા થશે, આઠ, ચારની અંદર ત્રણ ઉમેરો તો સાત। તો અહીંયા આપણને જવાબ શું મળશે, 781। બેની અંદર એક ઉમેરો કેટલા થશે, ત્રણ, સાતની અંદર ચાર ઉમેરો તો અગિયાર, અગિયારનો એકડો વધી એક જે બાજુના અંક ઉપર જશે। પાંચ ને બે સાત, સાત ને એક આઠ। તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 813। હવે અહીંયા આપણે સરવાળા કરો, પણ અહીંયા આપણને રકમ કઈ રીતે લખેલી છે, આડી લખેલી છે। તો આપણે સરવાળો કરવો હોય ત્યારે આપણે શું કરીશું, પહેલા સરવાળાને ઊભા ગોઠવી દઈશું। તો 438 વત્તા 217, ચલો આઠની અંદર સાત ઉમેરો તો કેટલા થશે, પંદર, પંદરનો પાંચડો વધી બાજુના અંક ઉપર જશે। ત્રણ ને એક ચાર, ચારની અંદર એક ઉમેરો તો પાંચ, ચાર ને બે છ, તો આપણને જવાબ શું મળ્યો, 655। એવી જ રીતે હવે અહીંયા જોઈએ કે 724 વત્તા 56। હવે અહીંયા જુઓ, ત્રણ અંક છે, જ્યારે નીચેની સંખ્યાની અંદર બે અંક છે ત્યારે અહીંયા હંમેશા યાદ રાખવાનું કે અહીંયા સોના સ્થાને આપણે શૂન્ય મૂકીએ। તો હવે જોઈએ ચારની અંદર છ ઉમેરો તો દસ, દસની શૂન્ય વધી એક બાજુના અંક ઉપર જશે।
पांच ने बे सात, सात नी अंदर एक उमेरी तो आठ, अने सात नी अंदर शून्य मेरे तो सात, तो अहीं आपणे जवाब शुं मळ्यो 780। हवे 343 वत्ता 89, तो त्रण नी अंदर नौ उमेरो तो केटला थशे 12, 12 नो बगड़ो वधी एक बाजुना अंक पर जशे, आठ ने चार 12, 12 ने एक 13, 13 नो तगड़ो वधी बाजुना अंक पर जशे, 3 ने 1 4, अहीं कशुं ना होय तो अहीं आपणे शून्य मूकी शकीए, तो 3 ने 1 4, तो अहीं आपणे जवाब शुं मळ्यो 432। हवे अहीं जोईए 394 वत्ता 305, तो 4 ने अंदर 5 उमेरीए तो केटला थशे 9, 9 ની અંદર શૂન્ય ઉમેરે તો 9, 3 ની અંદર 3 ઉમેરો તો 6, તો અહીં આપણને જવાબ શું મળ્યો 699। હવે જોઈએ ખૂટતા સ્થાન પૂર્ણ કરો, તો અહીંયા તમે જુઓ દરેક ની અંદર સરવાળાનું ચિહ્ન છે એટલે આપણે સરવાળો કરવાનો છે અને અહીંયા ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે, તો જે મોટું વર્તુળ હશે એ આપણે ખાનાની અંદર જવાબ લખવાનો રહેશે। તો હવે અહીંયા જુઓ ખાનું પછી 8 છે અને અહીંયા જવાબમાં પણ આપણને કેટલા આપેલા છે 8, તેનો મતલબ એમ થાય કે 8 ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરું તો જેથી મને જવાબ 8 મળે, તો આપણે અહીંયા શૂન્ય મૂકીશું એટલે કે શૂન્યની અંદર તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તે સંખ્યા આપણને પોતે મળે, તો અને શૂન્યની અંદર 8 ઉમેરું તો જવાબ શું મળશે મને 8। હવે અહીંયા જુઓ 7 ખાનું 9, તો 7 ની અંદર હું કેટલા ઉમેરું તો મને જવાબ 9 મળે, તો એ રીતે પણ જવાબ મળી શકે, અથવા તો તમે અહીંયા જુઓ જવાબની અંદર જે 9 છે એ 9 માંથી હું 7 બાદ કરું તો કેટલા વધે 2, તો અહીંયા 2 લખી દઈએ તો 7 ને 2 9 જવાબ મળી ગયો, 7 ની અંદર એક ઉમેરીએ તો કેટલા થશે 8। આ રીતે તમે ખૂટતા સ્થાન પૂર્ણ કરી શકો। હવે અહીંયા 9 છે ખાનું 3, હવે 9 ની અંદર હું કેટલા ઉમેરું તો જેથી મને એકમનો અંક 3 મળે, તો અહીંયા 9 ની અંદર અથવા તમે શું કરી શકો આ બંનેનો સરવાળો કરી શકો, તો 9 ને 3 12 થાય, પણ એવી રીતે આપણે કરી શકીએ નહીં, આપણે તો એકમનો અંક 3 લાવવાનો છે, તો અહીંયા આપણે શું કરીશું તો 9 ની અંદર એવી સંખ્યા ઉમેરો કે જેની અંદર આપણને એકમનો અંક 3 મળે, તો 9 ની અંદર હું 4 ઉમેરું તો 9 ને 4 13, 13 નો તગડો વધી ગયા જશે બાજુના અંક ઉપર, તો અહીંયા હવે આપણે 3 ને 2 5, 5 ને 1 6, તો અહીંયા આપણે 6 લખીશું। હવે અહીંયા 2 છે અહીંયા 9 છે, તો અહીંયા 9 ની અંદર એવા 2 બાદ કરીએ તો કેટલા જવાબ મળે 7, એ અહીંયા 7 લખીશું, અથવા તો 2 ની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ આપણને 9 મળે, તો 2 ની અંદર 7 ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે 9, તો અહીંયા આપણને જવાબ મળી ગયો 963। હવે 700 અહીંયા ખાનું છે અને અહીંયા 6, એનો સરવાળો ખાનું 4 ખાનું, આપણને જવાબ આપેલો છે 892, તો અહીંયા આપણે અહીંયા જોઈએ 6 ની અંદર કેટલા ઉમેરીએ કે જેથી મને એકમનો અંક 2 મળે, તો એકમના સ્થાને 2 હોય એવી સંખ્યા આપણને મેળવવી હોય તો આપણે 6 ની અંદર કેટલા ઉમેરીએ, તો 6 ની અંદર 6 ઉમેરીએ તો 12 થાય, ચલો 6 ની અંદર 6 ઉમેરીએ તો 12, 12 નો બગડો વધી 1 એ બાજુના અંક ઉપર જશે। હવે 4 ને 1 5, હવે એ 5 આપણે શું કરીશું 9 માંથી બાદ કરો તો આપણને જવાબ મળી જાય, તો 9 માંથી આપણે 5 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 4, હવે તમે અહીંયા જોઈ શકો 4 ને 4 8, 8 ને 1 9, તો આપણને જવાબ 9 મળી ગયો। હવે 7 ની અંદર કેટલા ઉમેરો તો 8 થાય, અથવા તમે શું કરો 8 માંથી 7 બાદ કરો તો આપણને જવાબ 1 મળશે, તો અહીંયા જુઓ 7 ને 1 8। હવે અહીંયા ફરી જોઈએ 6 અહીંયા ખાનું છે, 4 7 ખાનું, અહીંયા 3 આપેલા છે 7 ખાનું અને 2, તો અહીંયા પણ એવું થશે કે 6 ની અંદર કેટલા ઉમેરીએ તો એકમનો અંક આપણને 2 મળે, તો 6 ની અંદર 6 ઉમેરીએ તો એકમનો અંક 2 મળે, બધી 1 બાજુના અંક ઉપર જશે, ચલો 4 ને 1 5, 5 ની અંદર 7 ઉમેરો તો 12, 12 નો બગડો બધી બાજુના અંક ઉપર, 3 ને 1 4, એ 4 આપણે 7 માંથી બાદ કરીએ તો આપણને કેટલા મળે 3, તો અહીંયા જુઓ 3 ને 3 6, 6 ને 1 7, આપણને જવાબ મળી ગયો, તો આ રીતે તમે ખૂટતા સ્થાન પૂર્ણ કરી શકો છો। હવે અહીંયા જોઈએ ખૂટતા સ્થાન પૂર્ણ કરો, હવે અહીંયા આપણને આખી સંખ્યા આપેલી છે પછી ખાનું બરાબર અહીંયા આપણને જવાબ આપેલો છે, બીજી રકમની અંદર પહેલું ખાનું છે
વત્તા 232 બરાબર અહીંયા આપણે જવાબ આપેલો છે. તો આવા આપણે બે અંકોના ખૂટતા સ્થાન શીખી ગયા. હવે એના આધારે જ આપણે હવે શું કરીશું, ત્રણ અંકોના ખૂટતા સ્થાન પણ કરતા શીખીશું. તો અહીંયા 634 વત્તા ખાનું બરાબર 887. તો અહીંયા આપણે ખૂટતા સ્થાનની અંદર જવાબ મેળવવો હોય ત્યારે જે જવાબ આપેલો હોય એમાંથી આપણે શું કરીશું, 634 બાદ કરીશું. તો અહીંયા જો આપણે વાત કરીએ કે 887 માંથી 634 બાદ કરીએ તો 7માંથી 4 બાદ કરીએ તો આપણને જવાબ કેટલો મળશે, 3. 8માંથી 3 બાદ કરીએ તો 5. 8માંથી 6 બાદ કરીએ તો 2. તો આપણને જવાબ શું મળે, 253. એ અહીંયા આપણે લખી દઈશું. એટલે કે 634 વત્તા 253નો તમે સરવાળો કરો તો આપણને જવાબ 887 મળે છે. હવે અહીંયા પહેલું ખાનું છે વત્તા 232 બરાબર 953. તો અહીંયા આપણે શું કરીશું, 953 માંથી 232 બાદ કરીશું. તો 953 માઇનસ 232. તો અહીંયા 3માંથી 2 બાદ કરો તો 1. 5માંથી 3 બાદ કરીએ તો 2. 9માંથી 2 બાદ કરો તો કેટલા વધે, 7. તો જવાબ આપણને શું મળ્યો, 721. તો અહીંયા 721 લખી દઈશું. એટલે 721 નો સરવાળો 232 વડે કરતા આપણને જવાબ 953 મળે. એવી જ રીતે 407 વત્તા ખાનું બરાબર 657. તો અહીંયા 657 માંથી આપણે 407 બાદ કરીએ તો 7માંથી 7 બાદ કરીએ તો 0. 5માંથી 0 બાદ કરીએ તો 5. 6માંથી 4 બાદ કરીએ તો 2. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 250. તો અહીંયા આપણે 250 લખી દઈશું. એટલે 407 નો 250 વડે સરવાળો કરો તો આપણને જવાબ 657 મળી જાય. હવે ખાનું વત્તા 477 બરાબર 864. તો અહીંયા 864 માંથી આપણે શું કરીશું, 477 બાદ કરીશું. હવે 4માંથી 7 બાદ થશે નહીં. તો બાજુના અંક પરથી 10કો લઈએ તો અહીંયા 1 ઓછો થાય. તો 6માંથી 1 ઓછો કરીએ તો 5 વધે. અને અહીંયા 10કાના 10 એકમ અહીંની અંદર 4 ઉમેરો તો કેટલા થશે, 14. 14માંથી 7 બાદ કરો તો 7. 5માંથી 7 બાદ થશે નહીં. તો અહીંયા બાજુના અંક પરથી 10કો લઈએ તો 1 ઓછો થાય તો 8ની જગ્યાએ શું થશે, 7. અહીંયા 5 છે અને 10કાના 10 એકમ, 10ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થશે, 15. 15માંથી 7 બાદ કરો તો કેટલા વધે, 8. અને 7માંથી 4 બાદ કરો તો 3. તો અહીંયા આપણને જવાબ શું મળ્યો, 387 વત્તા 477 એનો સરવાળો કરો તો આપણને જવાબ 864 મળે. તો આ રીતે તમે સરવાળાના ખૂટતા સ્થાન પૂર્ણ કરી શકો છો.